नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे त्रीजा प्रकरणनी अंदर आगळनी थीअरी एटले के ओहमना नियमनी मर्यादाओ समजावो ए जोईशुं। हवे आपणे ओहमनो नियम जोई गया छीए त्यारे एनुं विधान हतुं निश्चित भौतिक परिस्थितिमां राखेल वाहकमांथी विद्युत प्रवाह वहेतो होय त्यारे वाहकना बे छेड़ा वच्चेनो विद्युत स्थितिमानो तफावत वी તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે। અને પહેલું શબ્દ જે પહેલો શબ્દ હતો ખૂબ જ અગત્યનો હતો। કયો શબ્દ છે? નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ, એટલે કે જો પરિસ્થિતિ બદલાય તો અવરોધ છે એ બદલાતો જાય છે, એટલે કે ઓહમનો નિયમ એ અત્ર તત્ર સર્વત્ર રહેલો નથી। અને એટલે જ ઓહમનો નિયમ એ કુદરતનો મૂળભૂત નિયમ નથી, અને કુદરતનો મૂળભૂત નિયમ નથી એટલે કે સાર્વત્રિક નિયમ નથી। અને જો સાર્વત્રિક નિયમ ન હોય તો બધા જ વિદ્યુત રચનાઓ કે બધી જ ધાતુઓ આ નિયમનું પાલન કરે જરૂરી હોતું નથી। અને એટલે જ ઓહમના નિયમનું પાલન ન કરતી કેટલીક જે રચનાઓ છે, કેટલાક જે દ્રવ્યો છે એને નન ઓહમિક રચનાઓ તરીકે ઓળખવામાં આવે છે। અને આવી રચનાઓ એ વ્યાપકપણે ઇલેક્ટ્રોનિક પરિપથોની અંદર ઉપયોગમાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, ઓહમના નિયમની જે મર્યાદા છે એ તો આપણા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે જ્યાં ઓહમના નિયમની મર્યાદા છે એ તો ઇલેક્ટ્રોનિકની શરૂઆત છે। તમારા હાથની અંદર રહેલો જે મોબાઈલ છે એ પણ ઓહમના નિયમની મર્યાદાના કારણે જ આપણને પ્રાપ્ત થયેલ છે, કારણ કે મોબાઈલ છે ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ છે, એમાં એક કરતાં વધારે મૂલ્યો એકની એક જ સ્વિચને અથવા તો સ્ક્રીન ઉપર એકની એક જ જગ્યાએ અલગ અલગ રીતે એને જો પ્રેસ કરવામાં આવે તો એ આપણને અલગ અલગ વસ્તુઓ છે દર્શાવતી હોય છે। એટલે કે આવી જે રચનાઓ છે, નન ઓહમિક જે રચનાઓ છે, એમાં વી અને આઈ ના વિચલન એક અથવા તો એક કરતાં વધારે પ્રકારે હોય છે, જે આપણને બાજુની અંદર દર્શાવ્યા છે। તો જોઈએ પહેલું કે વી અને આઈના, વી એ આઈના સમપ્રમાણમાં હોય નહીં, એટલે કે વી વિરુદ્ધ આઈ સંબંધો અરેખીય જોવા મળે છે। જોઈએ આકૃતિની અંદર મને વી વિરુદ્ધ આઈનો આલેખ દર્શાવ્યો છે। આ આલેખની અંદર આ જે તૂટક રેખા દર્શાવેલી છે એ ઓહમના નિયમનું પાલન કરે છે, પરંતુ અહીંયા જોઈ શકાય છે કે આ જે રચના છે એમાં જેમ જેમ પ્રવાહનું મૂલ્ય વધતું જાય તેમ તેમ વોલ્ટેજનું મૂલ્ય વધારે વધતું જાય છે। એટલે કે જો આ સંબંધ રેખીય નથી, સંબંધ રેખીય નથી એટલે કે ઓહમના નિયમનું પાલન કરતું નથી। બીજી વસ્તુ આપી છે કે વી અને આઈ વચ્ચેનો સંબંધ વીના ચિહ્ન ઉપર આધાર રાખે છે। વીનું ચિહ્ન એટલે કે વી પોઝિટિવ છે કે નેગેટિવ છે એના ઉપર આધાર રાખે છે। અહીંયા જોઈ શકાય છે કે વોલ્ટેજના કોઈ એક મૂલ્ય માટે પ્રવાહનું મૂલ્ય છે બંને બાજુએ જુદું જુદું જોવા મળે છે। તમે ધનમાં વોલ્ટેજ આપો એ વખતે પ્રવાહ છે મને મિલી એમ્પિયરમાં મળે છે, જ્યારે ઋણની અંદર હું વોલ્ટેજ આપું ત્યારે પ્રવાહ મને માઇક્રો એમ્પિયરની અંદર મળે છે। એનો મતલબ કે વીના કોઈ એક ચોક્કસ મૂલ્ય માટે પ્રવાહ મને જુદો જુદો મળે છે, એટલે કે વી હું કેવું આપું છું, ધન આપું છું કે ઋણ આપું છું એના ઉપર આધાર રાખે છે। આકૃતિની અંદર મને આ સેમી કન્ડક્ટરનો ડાયોડ દર્શાવેલો છે જે ધન અને ઋણ માટે અલગ અલગ દર્શાવે છે, એટલે કે ઓહમના નિયમનું પાલન કરતું નથી। મિત્રો, ત્યાર પછી ત્રીજું જોઈએ, વી અને આઈ વચ્ચેનો સંબંધ અનન્ય ન હોઈ શકે। અનન્ય ન હોઈ શકે એનો મતલબ શું? કે વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર એ ઓહમનો નિયમ છે, એનો મતલબ કે વી અને આઈનો ગુણોત્તર ચોક્કસ હોય, જ્યારે અહીંયા એવું જોવા મળતું નથી, એટલે કે એક અને એક માત્ર એ નથી પરંતુ નન યુનિક છે। નન યુનિક છે એટલે કે અલગ અલગ છે। દાખલા તરીકે અહીંયા આલેખની અંદર મને ગેલિયમ આર્સેનાઇડનો આલેખ દર્શાવ્યો છે। આ ગેલિયમ આર્સેનાઇડના આલેખની અંદર પ્રવાહનું એક મૂલ્ય લઉં તો આ પ્રવાહના કોઈ એક મૂલ્ય માટે મને વોલ્ટેજના જો જુદા જુદા મૂલ્યો મળે છે, અને વોલ્ટેજના જુદા જુદા મૂલ્યો મળે છે આ શું દર્શાવે છે? કે એક જ પ્રવાહ માટે વોલ્ટેજ અલગ અલગ છે, એટલે કે જે ઓહમના નિયમનું પાલન કરતું નથી। આ ઉપરાંત બહુ સિમ્પલ ઉદાહરણ લઈએ તો અત્યારે આપણે જેનો મેક્સિમમ ઉપયોગ કરીએ છીએ તે પંખો, પંખાની અંદર જે રેગ્યુલેટર છે એ પણ નન ઓહમિક છે, કારણ કે વોલ્ટેજ તો ફિક્સ જ છે
પરંતુ જેમ જેમ આપણે પંખામાં નંબર વધારતા જઈએ તેમ તેમ પ્રવાહનું મૂલ્ય છે વધતું જતું હોય છે, તો એને પણ આપણે નન ઓહમિક રચના તરીકે ગણી શકીએ. તો આ એ ઓહમના નિયમની મર્યાદા છે.